હેલો દોસ્તો આજે આપણે સ્પેશિયલ પોલીસ ભરતી માટે મહત્વની નોટ્સ જોઈશું આ નોટ્સમાં તમને કામ ચલાવ સરકારના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ પ્રશ્નો આપવામાં આવશે અને આ સોળ મોસ્ટ આઈપી પ્રશ્નો જોઈને પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક તમને વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહીજો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે આપણે મહત્વની નોટ્સ અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો લાવતા રહીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના નોટ્સના મહત્વના સોળ પ્રશ્નો પ્રશ્ન એક કામચલાઉ સરકારની રચના કયા વર્ષમાં થઈ હતી તો દોસ્તાન આન્સર આવશે ઈસવીસન ઓગણીસો છેતાલીસ માં કામચલાઉ સરકારની રચના ઈસવીસન ઓગણીસો બે કામચલાઉ સરકારના વડાપ્રધાન વિદેશ મંત્રી અને કામચલાઉ પરિષદના ઉપસભાપતિ કોણ હતું તો દોસ્તાનું આન્સર આવશે જવાહરલાલ નહેરુ કામચલાઉ સરકારના વડાપ્રધાન વિદેશ મંત્રી અને કામચલાઉ પરિષદના ઉપસભાપતિ જવાહરલાલ નહેરુ હતા દોસ્તો આ સોળ પ્રશ્નો મહત્વના છે એટલે ખાસ યાદ રાખજો પ્રશ્ન ત્રણ કામચલાઉ સરકારના ગૃહ સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતું તો દોસ્તો આન્સર આવશે સરદાર પટેલ કામચલાઉ સરકારના ગૃહ સૂચના અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા પ્રશ્ન 4 કામચલાઉ સરકારના રક્ષા મંત્રી કોણ હતું તો દોસ્તોનું આન્સર આવશે બલદેવસિંહ ખાસ યાદ રાખજો કામચલાઉ સરકારના રક્ષા મંત્રી બલદેવસિંહ હતા પ્રશ્ન પાંચ કામચલાઉ સરકારના ઉદ્યોગ અને વિતરણ મંત્રી કોણ હતું તો દોસ્તોનું આન્સર આવશે જ્હોન મથાઈ કામચલાઉ સરકારના ઉદ્યોગ અને વિતરણ મંત્રી જ્હોન મથાઈ હતા પ્રશ્ન છ કામચલાઉ સરકારના ખાદ્ય અને કૃષિ મંત્રી કોણ હતું તો દોસ્તોનું આન્સર આવશે રાજેન્દ્ર પ્રસાદ કામચલાઉ સરકારના ખાદ્ય અને કૃષિ મંત્રી રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રશ્ન સાથ કામ ચલાવ સરકારના રેલવે મંત્રી કોણ હતું તો દોસ્તો આન્સર આવશે આસફ અલી એટલે કે આસફ અલી કામ ચલાવ સરકારના રેલવે મંત્રી આસફલ અલી હતા પ્રશ્ન આઠ કામ ચલાવ સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કોણ હતું તો દોસ્તો આન્સર આવશે જગજીવન રામ કામ ચલાવ સરકારના શ્રમ અને રોજગાર મંત્રી જગજીવન રામ હતા દોસ્તો આ બધા જ મંત્રી ખાસ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં પણ આવા જ પૂછાય છે વિધાન પૂછાઈ શકે છે એટલે ખાસ યાદ રાખજો પ્રશ્ન નવ કામ ચલાવ સરકારના શિક્ષા મંત્રી કોણ હતું તો દોસ્તો આન્સર આવશે શ્રી રાજગોપાલાચારી કામ ચલાવ સરકારના શિક્ષા મંત્રી શ્રી રાજગોપાલાચારી હતા પ્રશ્ન દસ કામચલાઉ સરકારના કાયદા મંત્રી કોણ હતું તો દોસ્તો ખાસ યાદ રાખજો અહીંયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બધા ટીક કરીને આવે છે પણ કામચલાઉ સરકારના કાયદા મંત્રી યોગેન્દ્રનાથ મંડલ હતા કામચલાઉ સરકારના કાયદા મંત્રી યોગેન્દ્રનાથ મંડલ હતા એક વખત લખી લેજો અને યાદ ખાસ યાદ રાખજો કેમ કે નવ્વાણું ટકા અહીંયા જ ભૂલ કરતા હોય છે જે વાંચ્યું નથી હોતું તે અહીંયા ભૂલ કરે છે એટલે ખાસ યાદ રાખજો પ્રશ્ન અગિયાર કામચલાઉ સરકારના ઉર્જા ખાણ અને નિર્માણ મંત્રી કોણ હતું તો દોસ્તો આન્સર આવશે ડોક્ટર ઓમી બાબા કામચલાઉ સર સરકારના ઉર્જા ખાણ અને નિર્માણ મંત્રી ડોક્ટર ઓમી હતા પ્રશ્ન બાર કામચલાઉ સરકારના નાણા મંત્રી કોણ હતું તો દોસ્તોનો આન્સર આવશે લિયાકત અલી ખાન ખાસ યાદ રાખજો કામચલાઉ સરકારના નાણા મંત્રી લિયાકત અલી ખાન હતા પ્રશ્ન તેર કામચલાઉ સરકારના વાણિજ્ય મંત્રી કોણ હતું તો દોસ્તોનો આન્સર આવશે આઈ આઈ સુંદરીઘર કામચલાઉ સરકારના વાણિજ્ય મંત્રી આઈ આઈ સુંદરીઘર હતા પ્રશ્ન ચૌદ કામચલાવ સરકારના સ્વાસ્થ્ય મંત્રી કોણ હતું તો દોસ્તોનો આન્સર આવશે ગજ

દોસ્તો આપણે અહીંયા કામ ચલાવ સરકારના મહત્વના સોળ પ્રશ્નો પૂરા કરીએ છીએ અને હવે આ સોળ પ્રશ્નોમાંથી તમને એક વિધાન વાળો સ્ટા પ્રશ્ન આપવામાં આવશે અને આ સ્ટા પ્રશ્નો જો તમારે જાત તેલ કે કમેન્ટમાં જણાવવાનો છે કેમ કે દોસ્તો અત્યારે આપણે સોળ પ્રશ્ન જોયા છે સોળ પ્રશ્નોમાંથી જ એ પ્રશ્ન હશે એટલે તમારે તેનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી કામચલાઉ સરકાર વિશે યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો ચાર વિધાન આપ્યા છે તેમાંથી આપણે યોગ્ય વિધાન જણાવવાના છે તો પહેલું વિધાન છે બલદેવસિંહ કામચલાઉ સરકારના રક્ષામંત્રી હતા બીજું વિધાન છે ખાદ્ય મંત્રી રાજેન્દ્ર પ્રસાદ હતા દોસ્તો બધા વિધાન કામચલાઉ સરકાર વિશેના છે એટલે કામચલાઉ સરકાર વિશે જ તેને સમજવાના ત્રીજું વિધાન છે નિર્માણ મંત્રી અબ્દુલ્લા ખાન નિસ્તાર હતા ચોથું વિધાન છે ઉદ્યોગ મંત્રી આઈ આઈ સુંદરીગર હતા દોસ્તો આ ચાર વિધાન છે ચાર વિધાનમાંથી તમારે યોગ્ય વિધાન જણાવવાના છે તો દોસ્તો ઓપ્શન છે ઓપ્શન એ પહેલું અને બીજું વિધાન યોગ્ય છે ઓપ્શન બી બીજું અને ત્રીજું વિધાન યોગ્ય છે ઓપ્શન સી ત્રીજું અને ચોથું વિધાન યોગ્ય છે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે એટલે તમામ વિધાન સાચા છે દોસ્તો આનો આન્સર તમારા કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો મહત્વના પ્રશ્નો અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ ને જરૂર કરજો અને દોસ્તો તમને એ પ્રશ્ન જોવો હોય તો તમને પ્લે લિસ્ટમાં મળી જશે જોઈ લેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત